हेलो केम छो विद्यार्थी मित्रों, वेलकम टू लाइव बायोलॉजी विथ योगेश कलसरिया। आजना वीडियो लेक्चर नी अंदर आपणे बात करीशुं धोरण 12 ना चेप्टर नंबर 5 मां लिंग निश्चयन विषयना टॉपिक नी। मित्रों आपणे ऑलरेडी मेंडल तेमज मोर्गन ना विविध सिद्धांतो तेमज मेंडल नो कारकवाद अने टीएच मोर्गन नो रंगसूत्रीय वाद ना आधारे आपणे एवी समजूती मेळवी गया कि भाई कोई पण सजीव होय તે પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય દરેકની અંદર લક્ષણોનું નિયમન કરતા ચોક્કસ કારકો એટલે કે એલએલ એટલે કે જનીનો હંમેશા જોડીમાં આવેલા હોય તેવી જ રીતે મિત્રો કોઈ પણ સજીવ તે પછી પ્રાણી હોય કે વનસ્પતિ હોય મોટા ભાગે આપણે પ્રાણીઓનો ઉદાહરણ તરીકે લિંગ નિશ્ચયને સમજવા માટે ખાસ કરીને ઉપયોગ કરતા હોઈએ તો દરેક પ્રાણીઓમાં જેમ વિવિધ પ્રકારના દૈહિક લક્ષણો માટેના જનીનો રંગસૂત્રો ઉપર આવેલા હોય તેવી જ રીતે લિંગ એટલે કે જાતિ એટલે કે નરપણો અને માદાપણો વગેરે જેવા લક્ષણો માટેના જનીનો પણ મિત્રો રંગસૂત્ર ઉપર પોતાનું ચોક્કસ સ્થાન ધરાવતા હોય છે। તો કે મિત્રો હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ તો લિંગ નિશ્ચયના પ્રથમ મુદ્દો આપણને આ બાબત જ સમજાવે છે કે ભાઈ મેન્ડલ પછીના પુનઃ સંશોધનો અને આનુવંશિકતા અંગેનો જે રંગસૂત્રવાદ સ્થાપિત થયા પછી શોધવામાં આવ્યું કે મોટા ભાગના પ્રાણીઓમાં અન્ય લક્ષણોની જેમ જ લિંગનું એટલે કે જાતિનું એટલે કે નરપણા અને માદાપણા માટેનું પણ જનીન તેના રંગસૂત્ર ઉપર ભૌતિક સ્થાન ચોક્કસ પ્રમાણમાં ધરાવતું હોય છે। મિત્રો આ બાબતને તમે ખાસ સમજો, મેન્ડલે જે કારકવાદ આપ્યો, મોર્ગને રંગસૂત્રીયવાદ આપ્યો, તેમણે હંમેશા ચર્ચા માત્ર અને માત્ર દૈહિક લક્ષણો વિશેની કરેલી, પરંતુ આ બંને વાદનો ઉપયોગ કર્યા પછી જ્યારે જેમ જેમ કીટકો અને વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશેનો અભ્યાસ જ્યારે ચાલુ થયો ત્યારે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ મેન્ડલિયન લક્ષણો મુજબ અથવા તો મેન્ડલના સિદ્ધાંતોને અનુસરીને જ લિંગ નિશ્ચયનની પ્રક્રિયા પણ ચોક્કસ રંગસૂત્રીય ઉપર આવેલા લિંગી જનીનોના આધારે 100% આપણને જોવા મળતી હોય છે। આ બાબતના સિદ્ધાંતોને આપણે કેવી રીતે સમજીએ તો કે લિંગ મેન્ડલિયન લક્ષણ મુજબ વર્તે છે, ધ્યાન આપજો। ખાસ લિંગ એટલે કે જાતિ, જેવી રીતે એક સંકરણના પ્રયોગ અને દ્વિસંકરણના પ્રયોગ મારફતે આપણે પ્રકાંડની ઊંચાઈ અને પ્રકાંડની ઓછી ઊંચાઈ અથવા તો ટૂંકા પ્રકાંડ માટેના સિદ્ધાંતો અને તેમના લક્ષણોનો અભ્યાસ કર્યો તેવી જ રીતે મેન્ડલના એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગોને આધીન લિંગ નિશ્ચયન પણ આપણને જોવા મળતું હોય છે। ત્યારબાદ કીધું છે કે ભાઈ મેન્ડલના આનુવંશિક નિયમોને પણ તે અનુસરે છે, જેની આપણે ચર્ચા કરી ગયા। ત્યારબાદ કીધું કે ભાઈ લિંગ નિશ્ચયન ઉપર અસર કરતા પરિબળો કયા, ધ્યાન આપજો। ખાસ અહીંયા હું ખાસ કરીને એક રેડ કલરથી બોક્સ બનાવી દઉં છું, તમને એક કે બે માર્ક્સની અંદર સવાલ પૂછાય કે ભાઈ લિંગ નિશ્ચયનની પ્રક્રિયા માટે તેના ઉપર અસર કરતા પરિબળો કયા કયા। એક તો છે સજીવની પોતાની બાહ્યકર વિદ્યા, એટલે કે સજીવ પોતે બાહ્ય દ્રષ્ટિએ અથવા તો શરીરની અંદર આપણને દેખાતા હોય એવા કેવા કેવા પ્રકારના લક્ષણો અને શારીરિક રચનાઓ ધરાવે છે। તેવી રીતે આપણને કીધું છે કે ભાઈ કોષીય જનીનીકીય એટલે શું, તો કે ભાઈ કોષોની અંદર આવેલા જનીનોનું બંધારણ કેવા પ્રકારનું છે। ત્યારબાદ મિત્રો આપણને કીધું છે કે ભાઈ તે સજીવની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ કેવા પ્રકારની છે અને પર્યાવરણીય પરિબળો એટલે કે તે સજીવ પોતે કયા પર્યાવરણની અંદર પોતાનો નિવાસ કરે છે, તો તે પર્યાવરણની કયા પર્યાવરણમાં તે વસવાટ કરે છે, આ પર્યાવરણીય પરિબળો પણ લિંગ નિશ્ચયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પોતાનું યોગદાન આપતા હોય છે। ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ ફલનના આધારે લિંગ નિશ્ચયન, હવે ધ્યાન આપજો, ખાસ વિવિધ પ્રકારના તબક્કાઓ અને વિવિધ સિદ્ધાંતો આપણે ખાસ કરીને લિંગ નિશ્ચયનની અંદર જોવાના છે। મિત્રો એનસીઆરટીની અંદર લિંગ નિશ્ચયન બહુ ટૂંકા શબ્દોમાં અને ટૂંકી ભાષામાં આપણને સમજાવેલું છે, પરંતુ નીટ તેમજ ગુજકેટના એમસીક્યુ માટે અમુક જે ટોપિક્સ એનસીઆરટી બહારના છે તે પણ મિત્રો આપણે લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા યુટ્યુબ ચેનલ મારફતે બોર્ડ ઉપર ભણવાના છે। આજના વિડીયો લેક્ચરની અંદર માત્ર આપણે 2-3 સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું, આના પછી લિંગ નિશ્ચયન ઉપર જ આપણે બીજા 2 અન્ય વિડીયો લેક્ચર પણ બનાવીશું। ત્યારબાદ આપણે મિત્રો શરૂઆત કરીએ કે ભાઈ ફલનના આધારે લિંગ નિશ્ચયન એટલે શું, તો કે ભાઈ ફલનના આધારે આપણને લિંગ નિશ્ચયન 3 પ્રકારે જોવા મળે। એક છે પૂર્વ પ્રેરક એટલે કે પ્રોગેમિક, બીજું સહપ્રેરક એટલે કે સિંગેમિક અને યુગ્મ પ્રેરક અને એપિગેમિક।
जो लिंग निश्चयन फलन पहला थई जतु होय एटले के जारे शुक्रकोष अने अंडकोष एक बीजाने मळे अथवा तो एक बीजानु संयुग्मन करे आ प्रक्रिया एटले फलन। आ फलन पहला ज जो जाति नक्की थई जाय के भाई संतति नर बनशे के संतति मादा बनशे तो ते प्रकारना लिंग निश्चयन ने आपणे कहेता होय छे पूर्व प्रेरक अथवा तो प्रोगेमिक। उदाहरण तरीके मधमाखी में ड्रोन, ड्रोन एटले के नर मधमाखी जे होय छे तेने आपणे ड्रोन तरीके ओळखता होईए छीए। आ नर मधमाखी नुं लिंग निश्चयन एटले के ते संतति ड्रोन अथवा तो नर तरीके विकास पामशे आ बाबत ऑलरेडी फलन पहला ज नक्की थई गयेली होय। त्यारबादना मुद्दामां आपणने कीधुं छे कि भाई सहप्रेरक एटले शुं, जो लिंग निश्चयन फलन दरमियान थतुं होय बराबर तो आ प्रकारने आपणे सहप्रेरक अथवा तो सिंगेमिक तरीके ओळखता होईए छीए। उदाहरण तरीके मोटा भागनी वनस्पतिओ अने प्राणीओ तेमनी अंदर लिंग निश्चयन मोटा भागे फलन समय ज नक्की थतुं होय केम के कया प्रकारनो अंडकोष अने कया प्रकारनो शुक्रकोषनुं मिलन थाय छे ते बाबतना आधारे ते संतति नर तरीके विकास पामशे के मादा तरीके विकास पामशे आ बाबत हमेशा डिसाइड थती होय। त्यारबाद आपणे कीधुं छे कि जो लिंग निश्चयन फलन बाद थतुं होय तो आपणे तेने युग्म प्रेरक अथवा तो एपिगेमिक तरीके ओळखता होय छे। एक्जाम्पल तरीके मधमाखीनी अंदर मादा जे मधमाखी छे ते मादा मधमाखीनी जाति हमेशा फलन पछीनी प्रक्रियाओ द्वारा नक्की थती होय छे। हवे मित्रों आपणने कीधुं छे कि भाई सौ प्रथम हेंकिंग नामना वैज्ञानिक ने 19मी सदीमां कीटको उपर अवलोकन करता मालूम पड्युं के कीटको बे प्रकारना शुक्रकोषो उत्पन्न करता होय छे। ध्यान आपजो खास मित्रों कि भाई लिंग निश्चयन माटे हमेशा कया प्राणी उपर संशोधननी शुरुआत थयेली तो के कीटको उपर। सौ प्रथम कया वैज्ञानिके शुरुआत करी तो के हेंकिंग नामना वैज्ञानिके कीटको उपर जारे अवलोकनो कर्या त्यारे तेमने एवुं जाणवा मळ्युं के भाई कीटको वास्तविकतामां बे प्रकारना शुक्रकोषो उत्पन्न करे छे। हवे बे प्रकार हेंकिंगने केवी रीते जाणवा मळ्या तो के अमुक शुक्रकोषोनी अंदर एक रंगसूत्र जेवी रचना गैरहाजर हती ज्यारे 50% शुक्रकोषोनी अंदर आवी रंगसूत्र जेवी रचना हाजर हती। परंतु ध्यान आपजो खास मित्रों के भाई हेंकिंग तेमने रंगसूत्र तरीके ओळखी शक्या न हता एटले के अर्धा रंगसूत्रनी अंदर जे रचना गैरहाजर हती अने अर्धा रंगसूत्रनी अंदर ते रचना हाजर हती ते रचनाने हेंकिंग नामना वैज्ञानिके एक्स काय अथवा तो एक्स बॉडी तरीकेनुं नाम आप्युं। तो के आपणने एना उपरना वाक्यनी अंदर कीधुं छे कि भाई एक रंगसूत्रनी हाजरी अथवा तो તેની ગેરહાજરી આ તફાવત એટલે કે બંને પ્રકારના શુક્રકોષો માટેનું મુખ્ય કારણ હતું અને આ રંગસૂત્રને હેંકિંગે કયું નામ આપ્યું તો કે એક્સ કાય અથવા તો એક્સ બોડી। ત્યારબાદ મિત્રો મેકલુંગ નામનો વૈજ્ઞાનિક આવ્યો। આ મેકલુંગ નામના વૈજ્ઞાનિકે હેંકિંગના એક્સ કાય અથવા તો એક્સ બોડીને રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું। ત્યારબાદ મેકલુંગે તીતી ઘોડા ઉપર કેટલાક વિશિષ્ટ પ્રયોગો કર્યા અને તેના આધારે તેમણે કહ્યું કે તીતી ઘોડા જેવા પ્રાણીઓમાં નરમાં એકી સંખ્યામાં રંગસૂત્ર આવેલા હોય જ્યારે માદાની અંદર બેકી સંખ્યામાં રંગસૂત્રો જોવા મળતા હોય છે। તો આ મુદ્દા પાછળની ડીપલી થિયરી પણ આપણે આ જ વિડીયો લેક્ચરના એન્ડ ભાગની અંદર સમજીશું કે ભાઈ તીતી ઘોડામાં લિંગ નિશ્ચયન ડબલ એક્સ અને એક્સ વાય મારફતે નથી થતું પરંતુ નરની અંદર તીતી ઘોડો એકી સંખ્યામાં રંગસૂત્ર ધરાવે જ્યારે માદાની અંદર તીતી ઘોડો બેકી સંખ્યામાં રંગસૂત્ર ધરાવતું હોય છે। ત્યારબાદ આપણે મિત્રો આગળના મુદ્દાની અંદર ચર્ચા કરીએ કે ભાઈ મેકલુંગ પછી લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ ઈસવીસન 1905માં કુમારી સ્ટીવન્સ નામના વૈજ્ઞાનિકે ત્યારબાદ બ્રિજિસ નામના વૈજ્ઞાનિકે 1922માં રજૂ કર્યો અને કુમારી સ્ટીવન્સ અને બ્રિજિસના રંગસૂત્રવાદ વિશેનો અભ્યાસ ગોલ્ડ સ્મિથ નામના વૈજ્ઞાનિકે કર્યો અને 1938માં આ વૈજ્ઞાનિકે સ્ટીવન્સ અને બ્રિજિસના રંગસૂત્રવાદને 100% સમર્થન આપ્યું કે ભાઈ નહીં બરોબર છે તમે કરેલી મહેનત અને તમે કરેલા પ્રયોગો 100% સાચા છે। હવે મિત્રો પ્રશ્ન એ થાય કે ભાઈ સ્ટીવન્સ અને બ્રિજિસનો વાદ લિંગ નિશ્ચયન માટેના કયા સિદ્ધાંતો અને કયા બેઝ ઉપર આધારિત છે તો આ વાદ મુજબ એટલે કે સ્ટીવન્સ અને બ્રિજિસના રંગસૂત્રવાદ મુજબ સજીવમાં બે પ્રકારના રંગસૂત્ર હોય છે। કયા કયા પ્રકારના તો કે પહેલું છે દૈહિક રંગસૂત્ર
તેને આપણે ઓટોઝોમ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, અને બીજું છે લિંગી રંગસૂત્ર, તેને આપણે સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ધ્યાન આપજો ખાસ, દૈહિક રંગસૂત્ર હંમેશા સજીવના દૈહિક લક્ષણો નક્કી કરતા હોય છે. દૈહિક એટલે કેવા લક્ષણો? એવા લક્ષણો કે જે હંમેશા સજીવના બાહ્યકીય દેખાવ એટલે કે ત્વચાના રંગ, સજીવની ઊંચાઈ, સજીવની નીચાઈ, સજીવની જાડાઈ, આ ઉપરાંત સજીવના વાળનો રંગ, આંખનો રંગ વગેરે જેવા લક્ષણો હંમેશા દૈહિક જનીનો નક્કી કરતા હોય. પરંતુ સજીવ નર બનશે કે માદા બનશે તે લિંગ અથવા તો જાતિ નક્કી કરતા રંગસૂત્રને આપણે લિંગી રંગસૂત્ર અથવા તો સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણે કીધું છે કે ભાઈ સામાન્ય રીતે જાતિ નક્કી કરતા રંગસૂત્ર પ્રમાણમાં લાંબુ એક્સ રંગસૂત્ર અને થોડું વળેલું વાય રંગસૂત્ર ધરાવતા હોય છે. હવે મિત્રો ધ્યાન આપજો ખાસ, દૈહિક રંગસૂત્ર તે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર 22 જોડ દૈહિક રંગસૂત્ર છે, જ્યારે એક જોડ લિંગી રંગસૂત્ર છે. આ લિંગી રંગસૂત્ર મુખ્યત્વે આપણે દરેક પ્રાણીઓની અંદર અભ્યાસ કરતા હોય તો મુખ્યત્વે બે પ્રકારના છે, એક્સ અને વાય, જેમાં એક્સ રંગસૂત્ર પ્રમાણમાં લાંબુ અને સીધું છે, જ્યારે વાય રંગસૂત્રની આકૃતિ આપણે દર્શાવવી હોય તો તે પ્રમાણમાં ટૂંકું તેમજ થોડા પ્રમાણમાં તે વાંકું વળેલું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણે વાત કરીશું રંગસૂત્ર આધારિત લિંગ નિશ્ચયન માટેની થિયરીના વિવિધ સિદ્ધાંતો. મુખ્યત્વે આ થિયરી માટેના કુલ 5 સિદ્ધાંતો મિત્રો આપણે નીટ માટે ભણવાના છે. જો કે ટેક્સ્ટબુકની અંદર બધા સિદ્ધાંતો આપેલા નથી, પરંતુ નીટ તેમજ ગુજકેટના એમસીક્યુ માટે તે અતિ મહત્વપૂર્ણ જરૂરી છે. આથી આપણે મિત્રો 5માંથી એક સિદ્ધાંત કે જે છે વિષમ જન્યુજ આધારિત થિયરી, એટલે કે શુક્રકોષ હોય કે અંડકોષ હોય અથવા તો તે સજીવ હોય, જેમ કે પ્રાણીઓની આપણે ચર્ચા કરીએ તો પ્રાણીઓમાં આવેલા લિંગી રંગસૂત્ર સમજન્યુ છે કે વિષમજન્યુ છે તેના બેઝ ઉપર આધારિત પણ આપણને લિંગ નિશ્ચયન માટેના અનેક નિયમો આપણને જોવા મળતા હોય. તો કે મિત્રો આપણે સૌ પ્રથમ રંગસૂત્રવાદ આધારિત લિંગ નિશ્ચયન થિયરીનો એક પ્રથમ સિદ્ધાંત વિષમજન્યુ જ આધારિત જે થિયરી છે તેના વિશેનો અભ્યાસ આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરીએ, જેમાં મિત્રો આપણે વાત કરીએ તો એક્સ 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 વાય પ્રકાર આપણે સૌ પ્રથમ સમજી લઈએ કે ભાઈ મનુષ્ય અને ડ્રોસોફિલામાં ડબલ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો સજીવ હંમેશા માદા તરીકે વિકાસ પામે. આ માદામાં બંને રંગસૂત્ર એક્સ પ્રકારના હોવાના કારણે આપણે તેને સમજન્યુજ પ્રકારની માદા તરીકે ઓળખાવીએ. તેવી રીતે મિત્રો એક્સ અને વાય જ્યારે બંને રંગસૂત્ર જુદા જુદા હોય તો તે સજીવ મનુષ્યની અંદર અને ડ્રોસોફિલામાં નર તરીકે વિકાસ પામશે. આમ નરમાં આવેલા બંને રંગસૂત્ર જુદા હોવાના કારણે આપણે તેને વિષમજન્યુજ સ્વરૂપે અથવા તો વિષમજન્યુજ પ્રકારનું રંગસૂત્રીય બંધારણ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ કીધું છે મિત્રો કે ભાઈ આપણે આ બાબતને ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મનુષ્યની અંદર આપણે મિત્રો જાણીએ છીએ કે ભાઈ તેમની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા હોય, બરાબર, જેમાંથી 22 જોડ જે છે તે દૈહિક રંગસૂત્ર છે. આ દૈહિક રંગસૂત્રનું લિંગ નિશ્ચયનમાં કોઈ મહત્વ નથી, એટલા માટે આપણે તેને એ સંજ્ઞા તરીકે દર્શાવેલા છે. જ્યારે 23મી જોડ જે છે તે નરની અંદર એક્સ વાય, જ્યારે માદાની અંદર 22 દૈહિક અને 23મી જોડમાં બંને રંગસૂત્ર ડબલ એક્સ પ્રકારના આપણને જોવા મળતા હોય. હવે મિત્રો આપણે ધારો કે નરના જનીઓની વાત કરીએ તો નર અને માદા બંને સજીવો જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જનીઓનું નિર્માણ કરતા હોય તે સમય દરમિયાન 22 જોડમાં એ પ્રકારના જોડીમાં રહેલા 22એ 22 દૈહિક રંગસૂત્ર એકકીય બની અને 22 એ સ્વરૂપે જન્યુઓમાં ઉતરી આવ્યા. અને મિત્રો અહીંયા એક્સ વાય બંને લિંગી રંગસૂત્ર જુદા જુદા હોવાના કારણે આપણને બે પ્રકારના જન્યુઓ જોવા મળશે, એક 22A+X અને બીજું 22A+Y, બરાબર. તો 22 દૈહિક અને ત્રીજું 23મું એક્સ રંગસૂત્ર એક શુક્રકોષની અંદર, બીજા શુક્રકોષની અંદર 22 દૈહિક અને 23મું વાય રંગસૂત્ર. પરંતુ મિત્રો માદાની અંદર જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે અર્ધીકરણ વખતે જ્યારે તે અંડકોષનું નિર્માણ કરે છે તે અંડકોષની અંદર 22 દૈહિક અને 23મું એક્સ રંગસૂત્ર ધરાવતા બધા જ અંડકોષો માદાની અંદર સરખા. શા માટે સરખા? કેમ કે માદાની અંદર લિંગી રંગસૂત્ર ડબલ એક્સ અથવા તો સમયુગ્મી પરિસ્થિતિમાં આવેલા હોવાના કારણે તે બધા જ અંડકોષો સરખા પ્રકારના ઉત્પન્ન કરશે. જ્યારે નર મનુષ્યની અંદર મિત્રો લિંગી રંગસૂત્ર એક્સ વાય બંને જુદા જુદા હોવાના કારણે નર
બે પ્રકારના શુક્રકોષોનું નિર્માણ કરશે. હવે મિત્રો આપણે દૈહિક રંગસૂત્રને ગણતા નથી, માત્ર ચાર્ટ દ્વારા આપણે લિંગી રંગસૂત્રનો અભ્યાસ કરી અને સમજીએ તો નરની અંદર એક્સ વાય, માદાની અંદર ડબલ એક્સ, જનીઓ કેવી રીતે એક શુક્રકોષમાં એક્સ બીજા શુક્રકોષમાં વાય, તેવી રીતે મિત્રો માદાની અંદર જ્યારે જનીઓનું નિર્માણ થાય અથવા તો અંડકોષોનું નિર્માણ થાય ત્યારે બધા જ અંડકોષોની અંદર એક્સ રંગસૂત્ર જોવા મળશે. હવે મિત્રો જ્યારે એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષનું ફલન જ્યારે અંડકોષ સાથે થાય તો બંને ડબલ એક્સ ભેગા થવાથી સંતતિ માદા તરીકે વિકાસ પામે. તેવી રીતે જો વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે ફલિત થાય તો આપણને જનીન બંધારણ એક્સ વાય પ્રકારનું જોવા મળે, તેના પરિણામે સંતતિ નર તરીકે વિકાસ પામતી હોય છે. તો આ બાબતને મિત્રો આપણે ખાસ સમજીશું. ડ્રોસોફિલાની અંદર પણ લિંગ નિશ્ચયન સેમ ટુ સેમ આવી જ રીતે આપણને જોવા મળશે. તો આ બાબતના આધારે એક વસ્તુ તો ચોખ્ખી થઈ ગઈ કે ભાઈ નર બે પ્રકારના શુક્રકોષો અને માદા એક જ પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે, આથી સંતતિ નર બનશે કે માદા બનશે તેનો આધાર ફરજિયાતપણે કોના ઉપર, તો કે શુક્રકોષો ઉપર. કેમ કે અંડકોષો તો માત્ર એક જ પ્રકારના છે, પરંતુ આ અંડકોષ સાથે કયા પ્રકારનો શુક્રકોષ સંમિલિત થાય છે તેના આધારે નરપણું કે માદાપણું હંમેશા નક્કી થતું હોય છે. તો આ બાબતને પણ મિત્રો આપણે અહીંયા ખાસ કરીને સમજી ગયા. તેવી રીતે મિત્રો આપણે પક્ષીઓની ચર્ચા કરીએ તો પક્ષીઓમાં મનુષ્ય અને ડ્રોસોફિલા કરતાં ઊંધી પરિસ્થિતિ છે. કેવી રીતે? કેમ કે તેમાં સમજન્યુ ડબલ એક્સ નર છે, જ્યારે એક્સ વાય વિષમ જન્યુ જે છે તે માદા તરીકે આપણને જોવા મળતું હોય છે. અને પક્ષી માટે એક્સ રંગસૂત્ર માટે ઝેડ સંજ્ઞા, જ્યારે વાય રંગસૂત્ર માટે ડબલ્યુ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે. આથી સમયુગ્મી ડબલ ઝેડ નર પક્ષી અને ઝેડ ડબલ્યુ વિષમ યુગ્મી એ માદા પક્ષી તરીકે વિકાસ પામે છે. બરોબર? જ્યારે મનુષ્ય અને ડ્રોસોફિલામાં સમયુગ્મી કોણ છે? તો કે માદા છે. જ્યારે વિષમ યુગ્મી નર અને પક્ષીઓમાં સમયુગ્મી નર અને વિષમયુગ્મી માદા તરીકે વિકાસ પામે. બાકીનો ચાર્ટ જે છે તે આબેહૂબ મનુષ્યના ચાર્ટ જેવો જ હશે. કેમ કે નરમાં સમયુગ્મી હોવાથી એક જ પ્રકારના શુક્રકોષ, જ્યારે માદાની અંદર વિષમયુગ્મી હોવાથી બે પ્રકારના અંડકોષો ઉત્પન્ન થાય, ઝેડ અને ડબલ્યુ લિંગી રંગસૂત્ર ધરાવતા અંડકોષો. અને હવે મિત્રો સંતતિ તમે બનાવી નાખો તો ઝેડ ઝેડ પરિણામે સંતતિ નર બનશે. પરંતુ જ્યારે ઝેડ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે ડબલ્યુ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું સંમિલન થાય છે તે સમય દરમિયાન તે સંતતિ હવે માદા તરીકે વિકાસ પામે છે. હવે મિત્રો હું તમને બે સવાલ પૂછું. પહેલો સવાલ, ડ્રોસોફિલાની અંદર સંતતિ નર બનશે કે માદા બનશે તે બાબત નીચે આપેલા વિકલ્પો પૈકી કોના બેઝ ઉપર આધારિત છે? તો કે ફરજિયાતપણે શુક્રકોષો એટલે કે વિષમજન્યુ સજીવ ઉપર આધારિત છે, જ્યારે પક્ષીઓમાં આ જ બાબત અંડકોષો ઉપર આધારિત અથવા તો માદા પ્રાણી નક્કી કરશે કે આવનારી સંતતિ નર બનશે કે માદા બનશે. શા માટે પક્ષીઓમાં માદા પ્રાણી નક્કી કરે છે? કેમ કે પક્ષીઓની અંદર માદા પ્રાણી પોતે વિષમયુગ્મી છે, જ્યારે મનુષ્ય અને ડ્રોસોફિલામાં વિષમયુગ્મી કોણ છે? નર છે. તો આથી આપણે આ સિદ્ધાંતને વિષમ જન્યો જ આધારિત થિયરી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે મિત્રો આપણને કેટલીક રેડ કલરના અક્ષરેથી દર્શાવેલી એનસીઆરટી સિવાયની અમુક માહિતી આપેલી છે, તેમની અંદર આપણને એવું સમજાવેલું છે કે વાય રંગસૂત્ર મનુષ્યની અંદર આવેલું હોય તો વાય રંગસૂત્ર ધરાવતી સંતતિ શા માટે નર તરીકે જ વિકાસ પામે? ધ્યાન આપજો ખાસ, અહીંયા આપેલી માહિતી માત્ર મનુષ્યને લાગુ પડશે. કેવી રીતે? કે જો ફલિતાંડમાં વાય રંગસૂત્ર હોય તો જનનપિંડ શુક્રપિંડ તરીકે વિકાસ પામે છે. કારણ કે આપણે જો આ બાબતો જાણીએ છીએ કે ભાઈ ફલિતાંડની અંદર વાય રંગસૂત્ર હોય તો સજીવનું જે જનનપિંડ છે તે શુક્રપિંડ બને, શુક્રપિંડ તરીકે વિકાસ પામશે કે અંડપિંડ તરીકે વિકાસ પામશે તેના આધારે જ આપણે નર અને માદા નક્કી કરતા હોઈએ. જો શુક્રપિંડ તરીકે વિકાસ પામે તો નર પ્રાણી, અંડપિંડ તરીકે વિકાસ પામે તો માદા પ્રાણી. બરાબર? તો જનનપિંડ વાય રંગસૂત્ર હોય તો શુક્રપિંડ તરીકે વિકાસ પામે. કયા કારણે? તો કે આપણને કીધું છે કે ભાઈ વાય રંગસૂત્રની ટૂંકી ભુજાના અગ્રભાગમાં SRY, આ આપણને અહીંયા ટૂંકું નામ આપેલું છે, આખું નામ છે સેક્સ ડિટર્મિનિંગ રિજિયન વાય. બરાબર? તો આ SRY નામનું જનીન વાય રંગસૂત્રની ટૂંકી ભુજાના અગ્રભાગ ઉપર આપણે
આપણને અહીંયા આવેલું જોવા મળે છે. ધ્યાન આપજો ખાસ, આ જનીન કયા પ્રકારનો પદાર્થ ઉત્પન્ન કરે? તો SRY જનીન જે છે તે TDF એટલે કે ટેસ્ટિસ ડિફરન્શિએટિંગ ફેક્ટર નામનો પદાર્થ ઉત્પન્ન કરે છે, અને આ પદાર્થ જનન પિંડને શુક્રપિંડમાં વિકસાવવા માટેની પ્રેરણા પ્રદાન કરતો હોય છે. ધ્યાન આપજો મિત્રો, ફરીથી હું બોલું છું, વાય રંગસૂત્રની ટૂંકી ભુજાના અગ્ર ભાગની અંદર SRY નામનું જનીન આવેલું, SRY એટલે કે સેક્સ ડિટર્મિનિંગ રિજિયન વાય, તે TDF નામનો પદાર્થ ઉત્પન્ન કરે. આ TDF એટલે કે ભાઈ ટેસ્ટિસ ડિફરન્શિએટિંગ ફેક્ટર, આ પદાર્થની હાજરીમાં જે જનનપિંડ હોય છે સજીવનું, આ જનનપિંડ હવે શુક્રપિંડમાં વિકાસ પામે, અને આ શુક્રપિંડ હવે નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરી અને નર તરીકેનો વિકાસ પ્રેરતા હોય છે. બરાબર, તો કે શુક્રપિંડ હવે નર જાતીય એટલે કે ટેસ્ટોસ્ટેરોન વગેરે જેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે, તેના પરિણામે તે સજીવ હવે નર જાતિ અથવા તો નર લિંગ તરીકે વિકાસ પામશે. હવે મિત્રો ધ્યાન આપજો ખાસ, નરના શુક્રપિંડમાં પણ વિશિષ્ટ પ્રકારના કેટલાક કોષો આવેલા છે, જેમાંનો એક છે સર્ટોલી કોષ. આ સર્ટોલી કોષ MIS એટલે કે મુલેરિયન ઇનહિબિટરી સબસ્ટન્સ નામનો પદાર્થનો સ્ત્રાવ કરી અને માદા જનન અંગનો વિકાસ અટકાવે છે. એટલે શું કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે SRY જનીનના કારણે ઉત્પન્ન થતા TDF પદાર્થના કારણે જનનપિંડ શુક્રપિંડમાં ફેરવાયું, આ શુક્રપિંડ હવે નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરી અને તે ગર્ભનો વિકાસ નર જાતિ તરીકે આગળ વધારશે, અને જ્યારે જ્યારે શુક્રપિંડ પરિપક્વ બનતું હોય, ધ્યાન આપજો ખાસ, હજી બાળક પોતે ગર્ભમાં જ છે, જ્યારે શુક્રપિંડ વિકાસ પામતું હોય ત્યારે આ શુક્રપિંડમાં આવેલા સર્ટોલી કોષો MIS એટલે કે મુલેરિયન ઇનહિબિટરી સબસ્ટન્સનો સ્ત્રાવ કરે, તેના કારણે ગર્ભની અંદર વિકાસ પામતું નર બાળકની અંદર માદા જનન અંગનો વિકાસ અટકી જાય છે, અને મિત્રો 9 મહિનાનો ગર્ભ વિકાસ સંપૂર્ણ કર્યા પછી તે પ્રાણી સંપૂર્ણ રીતે નર મનુષ્ય તરીકે પ્રસવ પામશે અથવા તો જન્મ લેશે. પરંતુ જો વાય રંગસૂત્ર એબસન્ટ હોય, ગેરહાજર હોય, તો આપણે ભણેલા તમામ મુદ્દાઓમાંથી કોઈ પણ પ્રક્રિયા થતી નથી, તેના પરિણામે ફરજિયાતપણે મનુષ્યનો ગર્ભ તે માદા પ્રાણી તરીકે આગળ જતા વિકાસ પામશે. એટલા માટે આપણને મુદ્દામાં કીધું છે કે ભાઈ વાય રંગસૂત્રના અભાવમાં જનનપિંડ અંડપિંડ તરીકે વિકાસ પામે છે. હવે મિત્રો આપણને કીધું છે કે ભાઈ ત્રીજી પ્રકારની સંભાવના છે XX અને XO પ્રકાર. ધ્યાન આપજો ખાસ, ઓ નો મીનિંગ એવો છે કે ભાઈ ત્યાં એક પણ પ્રકારનું રંગસૂત્ર હાજર નથી, એટલા માટે આપણે XX ને સમયુગ્મી કીધા અને XO ને અયુગ્મી કીધા. અયુગ્મી એટલે કે યુગ્મ એટલે કે જોડ નથી, માત્ર એક જ રંગસૂત્ર હાજર છે, પરંતુ આપણે ખાલી સ્થાન ન લાગે એટલા માટે ઓ અથવા તો 0 લખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ પ્રોટેનોર એટલે કે સ્કોશ બગ એટલે કે માકડ તો બધા જોયેલા જ હશે. આ માકડને આપણે પ્રોટેનોર અથવા તો સ્કોશ બગ પ્રકારના કીટકો તરીકે ઓળખતા હોઈએ. આ માકડમાં સૌ પ્રથમ અભ્યાસ થયો અને જાણવા મળ્યું કે ભાઈ જાતિ એટલે કે લિંગ કોષમાં રહેલા રંગસૂત્રની સંખ્યા દ્વારા નક્કી થાય છે. જેવી રીતે મિત્રો મેકલુંગે આપણને તીતી ઘોડાની અંદર એવું સમજાવ્યું કે જાતિ પ્રમાણ નરની અંદર એકી સંખ્યામાં રંગસૂત્ર અને માદાની અંદર બેકી સંખ્યામાં રંગસૂત્ર જોવા મળે, આમ રંગસૂત્રની સંખ્યા નક્કી કરશે કે ભાઈ તે વિકાસ પામતી સંતતિ નર બનશે કે માદા બનશે. તેવી રીતે મિત્રો માકડની અંદર આ બાબતનું સંશોધન સૌથી પહેલા થયેલું હતું. હવે મિત્રો અહીંયા મેં તમને બે ચાર્ટ સમજાવેલા છે, બરાબર, એ ચાર્ટ પ્રમાણે આપણે માકડ અને તીતી ઘોડાની ચર્ચા કરીએ તો તેમાં નર પોતે કેવો છે, XO એટલે કે અયુગ્મી, માદા કેવું છે, XX એટલે કે સમયુગ્મી, એટલે કે ભાઈ માદાની અંદર રંગસૂત્ર બેકી સંખ્યામાં છે અને નરની અંદર એકી સંખ્યામાં છે, એટલે કે એક જ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર છે. આટલો મુદ્દો તો ક્લિયર થઈ ગયો. તેના પરિણામે મિત્રો નર બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરશે, જેમાંના એક શુક્રકોષની અંદર X રંગસૂત્ર હશે, જ્યારે બીજા શુક્રકોષની અંદર કોઈ પણ લિંગી રંગસૂત્ર હશે નહીં, માત્ર અને માત્ર દૈહિક રંગસૂત્ર જ આપણને જોવા મળતું હોય છે. વાસ્તવિકતાની આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ તીતી ઘોડા અને માકડની અંદર ધારો કે બે દૈહિક રંગસૂત્ર અને ત્રણ
ત્રીજી જો આપણે લિંગી રંગસૂત્રની જોવા મળતી હોય તો આ માદાનું રંગસૂત્રીય બંધારણ થયું, જ્યારે નરનું રંગસૂત્રીય બંધારણ કયું થયું? X0. તો હવે એક બાબતને તમે સમજી શકો કે ભાઈ અહીંયા બે જોડ એટલે કે ચાર દેહિક અને બે લિંગી રંગસૂત્ર એટલે ટોટલ 6, તો આ થઈ માદા. જ્યારે નરની અંદર ચર્ચા કરીએ તો બે દેહિક એટલે કે કુલ 4 રંગસૂત્ર દેહિકના થયા અને એક જ લિંગી એટલે કુલ રંગસૂત્રની સંખ્યા થઈ 5 અને તે નર બનશે. પરિણામે નરની અંદર 5 એટલે કે એકી સંખ્યા અને માદાની અંદર 6 એટલે કે બેકી સંખ્યા આપણને જોવા મળી. આ જ સિદ્ધાંત આપણે મેકલુંગનો આગળ પણ સમજી ગયા છીએ. હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ નર જ્યારે અર્ધીકરણ પ્રક્રિયા મારફતે શુક્રકોષોનું નિર્માણ કરે તો નરના શુક્રકોષો બે પ્રકારના, એકમાં એક્સ એટલે કે એક્સ રંગસૂત્ર હાજર હશે, બીજાની અંદર લિંગી રંગસૂત્ર હશે નહીં. તેવી રીતે મિત્રો માદાની અંદર બંને સમયુગ્મી પરિસ્થિતિમાં હાજર હોવાના કારણે તે એક જ પ્રકારના અંડકોષો એટલે કે એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષો ઉત્પન્ન કરશે. હવે મિત્રો તમે સંતતિનું નિર્માણ કરી નાખો તો નરના એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષોનું જ્યારે અંડકોષ સાથે ફલન કરવામાં આવે તો ડબલ એક્સ રંગસૂત્રો અહીંયા ભેગા થતા હોવાના કારણે તે સંતતિ માદા તરીકે વિકાસ પામશે. તે બાબત ક્લિયર. તેવી રીતે મિત્રો જો નરના લિંગી રંગસૂત્ર વિહીન શુક્રકોષ સાથે એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું જ્યારે સંમિલન અથવા તો ફલન થાય તો જનીન બંધારણ આપણને એક્સ ઓ પ્રકારનું પ્રાપ્ત થયું, તેના પરિણામે તે સંતતિ આગળ જતા નર તરીકે વિકાસ પામશે. તો માકડ અને તીતી ઘોડામાં લિંગ નિશ્ચયન કેવી રીતે જનીન બંધારણ દ્વારા આગળ વિકાસ પામશે અથવા તો નક્કી થશે તે બાબત આપણે જોઈ. તેવી રીતે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, લેપિડોપ્ટેરા એટલે કે પતંગિયો વગેરે જેવા પ્રાણીઓને સમાવતી એક શ્રેણી છે લેપિડોપ્ટેરા. આ લેપિડોપ્ટેરા શ્રેણીના જે કીટકો છે તેમની અંદર લિંગ નિશ્ચયન ડબલ એક્સ એક્સ ઓ પ્રકારને આધીન જ નક્કી થાય છે, એટલે કે સમયુગ્મી અને અયુગ્મીના આધારે જ નક્કી થાય છે. પરંતુ તફાવત ક્યાં છે કે ભાઈ તીતી ઘોડામાં કેમ માદા સમયુગ્મી છે, તેવી રીતે લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકો એટલે કે એક્ઝામ્પલ તરીકે પતંગિયું, આ પતંગિયાની અંદર સમયુગ્મી કોણ છે તો કે નર છે, પરંતુ માદા કેવી છે અયુગ્મી, એટલે કે એક રંગસૂત્ર જ માત્ર લિંગી રંગસૂત્ર તરીકે જોવા મળે છે. ધ્યાન આપજો ખાસ મિત્રો, અયુગ્મીને તમે વિષમ યુગ્મી કહી શકતા નથી. શા માટે? વિષમ યુગ્મીમાં યુગ્મ એટલે જોડ છે જ, પરંતુ બંને જુદા જુદા હોવાના કારણે આપણે તેને વિષમ યુગ્મી તરીકે ઓળખીએ છીએ. પરંતુ અયુગ્મીની અંદર માત્ર જોડ નથી, એક જ રંગસૂત્ર આપણને જોવા મળતું હોય છે. હવેના મુદ્દાની અંદર આપણે તેના ચાર્ટની ચર્ચા કરીએ તો નર પોતે કેટલા શુક્રકોષો ઉત્પન્ન કરશે તો કે એક જ પ્રકારના, એટલે કે માત્ર એક્સ રંગસૂત્ર ધરાવતા એક જ પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કર્યા. તેવી રીતે માદા બે પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરશે. કેવી રીતે? એકમાં એક્સ રંગસૂત્ર હાજર હશે, બીજામાં તે ગેરહાજર હશે, પરિણામે આપણે ત્યાં ઓ અથવા તો 0 લખતા હોઈએ. તેવી જ રીતે તેમાં સંતતિનું પ્રમાણ નક્કી કરી નાખો તો કે જ્યારે નરના એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું સંમિલન થાય તો ડબલ એક્સ પ્રકારનું જનીન બંધારણ ભેગું થયું, તેના પરિણામે તે પતંગિયું અથવા તો લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકો નર સંતતિ તરીકે વિકાસ પામશે. પરંતુ નરના એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે માદાના 0 રંગસૂત્ર એટલે કે રંગસૂત્ર લિંગી રંગસૂત્ર વિહીન અંડકોષનું સંમિલન અથવા તો ફલન કરવામાં આવે, બરાબર, તો તેની અંદર આપણને જનીન બંધારણ એક્સ ઓ એટલે કે માદા સ્વરૂપે તે વિકાસ પામતું આપણને નજરે પડશે. તો કે અહીં મિત્રો આપણે લિંગ નિશ્ચયનના ડબલ એક્સ એક્સ વાય તેવી રીતે ડબલ એક્સ એક્સ ઓ જનીન બંધારણને અનુસરીને લિંગ નિશ્ચયન કેવી રીતે કરવું તે બાબતની ઉદાહરણ સાથે સમજૂતી મેળવી. અને મિત્રો અહીંયા સમજેલી તમામ લિંગ નિશ્ચયનની પદ્ધતિઓને મેં અહીંયા ટૂંકમાં લખી છે. કેવી રીતે? તો કે મનુષ્ય અને ડ્રોસોફિલામાં સમયુગ્મી કોણ હોય તો કે માદા હોય, વિષમયુગ્મી કોણ હોય તો કે નર હોય. ટૂંકમાં યાદ રાખવા માટે અહીંયા જે મેં મુદ્દાઓ લખેલા છે તેને ફરજિયાતપણે ટેક્સ્ટબુકની અંદર ઉતારી લેવું. આ ઉપરાંત પક્ષીઓમાં સમયુગ્મી કોણ હતું? ઝેડ તો કે નર હતું. જ્યારે વિષમયુગ્મી કોણ હતું તો કે નર હતું. તો પક્ષી
અને મનુષ્ય તથા ડ્રોસોફિલામાં આપણને સમયુગ્મી અને વિષમયુગ્મીમાં નર અને માદા પ્રાણીઓમાં તફાવત જોવા મળ્યો. તેવી રીતે બીજો ઉદાહરણ આપણે ચર્ચા કરી તીતી ઘોડો અને માંકડ. તો તીતી ઘોડા અને માંકડમાં જો સંતતિમાં એકી સંખ્યામાં રંગસૂત્ર હોય તો તે નર અને બેકી સંખ્યામાં હોય તો માદા. તેવી રીતે મિત્રો લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકોની અંદર ઉદાહરણ તરીકે પતંગિયું છે અને આપણે ફુદાઓ જેવા જે કંઈ પણ કીટકો જોવા મળે છે તે તમામ કીટકોનો સમાવેશ આપણે લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકોની અંદર કરતા હોઈએ છીએ. અને તેમની અંદર જો લિંગી રંગસૂત્ર કુલ રંગસૂત્રો એકી સંખ્યામાં આવેલા હોય તો તે સંતતિ માદા તરીકે વિકાસ પામશે, અને બેકી સંખ્યામાં જો કુલ રંગસૂત્ર આવેલા હોય તો તે સંતતિ આપણને નર તરીકે વિકાસ પામતી જોવા મળશે. તો કે મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લિંગ નિશ્ચયન વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોના સંશોધનો અને તેમણે આપેલા સિદ્ધાંતોની ચર્ચા કરી. તેવી રીતે મિત્રો વિષમ જન્યુજ આધારિત આપણે રંગસૂત્રવાદની અથવા તો લિંગ નિશ્ચયન માટેની થિયરીની ચર્ચા કરી ગયા. કેમ કે વિષમ જન્યુ નરની અંદર ડ્રોસોફિલા અને મનુષ્યમાં જોવા મળે, પક્ષીઓની અંદર વિષમ જન્યુ માદાની અંદર જોવા મળે, તો તેમની અંદર મિત્રો આપણે કેવી રીતે લિંગનું નિશ્ચયન સંતતિમાં થાય છે તે બાબતની ચાર્ટ દ્વારા પણ ખૂબ સરસ એવી રીતે સમજૂતી મેળવી. તો આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે કરી લીધા પછી હું એવી આશા રાખું છું કે હવે તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી નહીં હોય. અને જો હજી પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછી લેવો, અથવા તો મિત્રો મને વિડીયોની શરૂઆતમાં મેં તમને મારો કોન્ટેક નંબર પણ આપેલો છે, આ કોન્ટેક નંબર ઉપર વોટ્સઅપ કરી દેવો જેથી હું વહેલાના ધોરણે તમને તેનું સોલ્યુશન આપી દઈશ. આભાર, અસ્તુ.